તો એ રાષ્ટ્રીય સુરક્ષાની વાત ચૂંટણીઓ આવી રહ્યું છે, વધારે પડતું એને એ લોકો એક્સપ્લોર કરી રહ્યા છે. હું ના નથી પાડતી, મારા 44 જવાન શહીદ થયા છે, હું એ બી ના નથી પાડતી કે આ વખતે આપણે મેક્સિમમ આખી ઇન્ડિયાએ મેક્સિમમ ડોનેશન્સ કર્યા છે. એન્ડ આઈ એમ વેરી હેપી કે એટલીસ્ટ જે ઇન્ડિયન્સ એવું બીજું કંઈ હેલ્પ નથી કરી શકતા, ડોનેશન આપીને હેલ્પ કરે છે, એ ફારી લોકો જોડે સપોર્ટ આપીને હેલ્પ કરે છે. હવે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આપણે જે અત્યારે જે ચર્ચા કરી છે કે યુદ્ધ થવું જોઈએ કે નહીં, સૌથી પહેલા આઈ એમ અ સ્ટ્રોંગ જે સાહેબે કહું કે જેમને એમના ટેકનિકલ વર્ડ યુઝ કર્યા કે ઓલ નેશન તો 110% નહીં થવું જોઈએ, કેમ કે નો બડી વિલ બી અ વિનર, નાઇધર ઇન્ડિયા નોર પાકિસ્તાન કેન એવર બી અ વિનર. બીજો પોઈન્ટ, અત્યારે ફટાફટ પોઈન્ટ લઈશ, જ્યારે પોલિટિક્સમાં એ કહેવાય રહ્યું છે કે આર્મી ડિસિશન લેશે, સાહેબ આર્મીનું ડિસિશન આમાં એટલા માટે આ લોકોએ તૈયારીને બધું કરવું જોઈએ, પણ આર્મી શું ડિસિશન લે? કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આર્મીમાં બી, આર્મી બોલો કે નેવી બોલો કે જે આપણા આખા ફોર્સિસ છે, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે ધે ઓલસો કાન્ટ સે કે ઓકે વી આર ઓલ ગોઈંગ આઉટ ફોર ધીસ થિંગ વોર. બટ ઇમ્પોર્ટન્ટ અત્યારે એ થઈ રહ્યું છે કે જે આપણે પેલી નાની નાની વોર રમી રહ્યા છીએ, તમને શું લાગે છે? આપણે જયારે અત્યારે વાત કરી કે પાકિસ્તાન ઇઝ ઇક્વલી અ ન્યુક્લિયર નેશન, પાકિસ્તાન ન્યુક્લિયર નેશન કઈ રીતે બન્યું, એની પીઠબળ શું છે, તમને ને મને ખબર છે? ખબર છે, પણ એ ચૂપ શું કહેવાય, શાંતિથી ખબર છે કે કઈ કઈ કન્ટ્રીઝ પહેલા એને સપોર્ટ કરતી હતી, હવે કઈ કન્ટ્રી? કારણ કે આ વોર એટલા માટે, અગર એટલા એ લોકો, ઇટ કીપ્સ ધેમ બર્નિંગ બીકોઝ ધે વોન્ટ કે ઇન્ડિયા ખલાસ થઈ જાય ઇકોનોમિકલી, હ્યુમન પોઈન્ટ ઓફ વ્યૂ થી. કારણ કે બધાને ખબર છે વર્લ્ડ વોરમાં વોરો થઈ છે અને બધા એ નેશન્સ ખલાસ થઈ ગયા છે, 50 વર્ષ પાછળ ચાલી ગયા છે, અને બીજી કન્ટ્રીઝ એનો ફાયદો ઉઠાવ્યો છે. નથી આમાં પાકિસ્તાનનો ફાયદો કે નથી આમાં ઇન્ડિયાનો ફાયદો, પાકિસ્તાને તો એવું નુકસાન જવાનું, જે નુકસાન છે આપણને જવાનું છે, કારણ આપણી ઇકોનોમિકલી ગ્રોથ કન્ટ્રી. એ લોકો કદાચ, એ લોકો યુ આર રાઈટ, યુદ્ધ કરવું પડશે, કારણ કે તો જ કલ્યાણ છે. એટલા માટે જ મેં કહ્યું કલ્યાણ થાય એવું યુદ્ધ કરવું પડશે, એની કોઈ મનાઈ નથી. પણ યુદ્ધ થાય ઉરી પછી બધા ડોસીઓ મોકલાઈ મોકલાઈને એ લોકોની ટીમો બોલાઈ બોલાઈને, હા તમે આઈને જોઈ જાઓ, પુરાવા આપ્યા છે આપણે, શરમજનક વાત કે આપણે પુરાવા આપવા પડે છે. મેડમ ફેંગો બતાવે છે, 26/11 ના પુરાવા આપવા પડે, પુલવામાના આપણે પુરાવા આપણી પાસે માંગવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ જેટલા અટેક થાય છે બધા પુરાવા, ઉત્પલજી, બધા પુરાવા આપણી પાસે માંગવામાં આવે છે અને આપણે આપીએ છીએ. અને ઠેંગો પછી મળે. હા સંધ્યા, આમાં એટલા માટે જ હું ફરી ઇન્સિસ્ટ કરું છું કે તમે આ પહેલા ફર્સ્ટ ડિસાઇડ, કોઈ પણ નેશન કોઈ પણ વોર શરૂ કરે, ચાહે સેક્ટોરલ વોર હોય કે ઓલ આઉટ વોર હોય, ફર્સ્ટ યુ હેવ ટુ ડિસાઇડ વોટ ઇઝ ધી એન્ડ સ્ટેટ ઓફ ધ વોર. તમે જો એન્ડ સ્ટેટ અને મિશન ને ઓબ્જેક્ટિવ ડિસાઇડ કર્યા વિના યુ જસ્ટ કાન્ટ કે ચલો જાઓ યુદ્ધ કરી દઈએ. અરે આ કઈ ફળિયામાંથી પથ્થરો નથી મારવાના,